પાટણની ધારપુર હોસ્પિટલમાં મહિલા કર્મચારીને માનસિક ત્રાસ મામલે લોકોએ હોબાળો કર્યો હતો। મહિલા કર્મચારીને પાટીદાર યુવાનોએ હોસ્પિટલના ડીનને રજૂઆત કરી હતી અને માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલના ડીનને પાટીદાર યુવાનોએ ધક્કે ચડાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ધારપુર હોસ્પિટલમાં મહિલા કર્મચારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ મામલે લોકો દ્વારા હોબાળો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ક્યાંક એચઓડીની સામે હાલ તો લોકો રણે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મહિલા કર્મચારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ મામલે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલના ડીનને પાટીદાર યુવાનોએ ધક્કે ચડાવ્યો છે તો હાલ તો માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આ સમગ્ર હોબાળો છે મચાવવામાં આવ્યો છે। મહિલા કર્મચારી છે તેને માનસિક રીતે ત્રાસ આપવાનો હાલ તો આક્ષેપ કરવામાં આવ્યો હતો। પાટણની ધારપુર હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો છે। આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવેશ ભોજક। જી ભાવેશ, જણાવશો પાટણની ધારપુર હોસ્પિટલમાં મહિલા કર્મચારીને માનસિક ત્રાસ આપવાને મામલે ક્યાંક હોબાળો મચાવવામાં આવ્યો છે, શું છે આ સમગ્ર મામલો? ચોક્કસ જણાવો કે પાટણ નજીક ધારપુર સિવિલ હોસ્પિટલના હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષથી મહિલા કર્મચારી આઉટસોર્સિંગથી લેબ ટેકનિશિયન માઇક્રોબાયોલોજીમાં ફરજ બજાવે છે લેબ ટેકનિશિયન તરીકે। જ્યારે લેબોરેટરીના વિભાગના હેડ ડોક્ટર વિપુલ ખક્કર મહિલાને માનસિક ત્રાસ આપી રહ્યા હોવાના પગલે ગત રોજ મહિલાએ આવે સિવિલ હોસ્પિટલના ડીન અને મુખ્યમંત્રીને રાજીનામા બાબતે પત્ર લખ્યો હતો, જે અનુસંધાને આજે તેમના સમાજના પાટીદાર સમાજના યુવકો મોટી સંખ્યામાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે આવી હોસ્પિટલના ડીનને રજૂઆત કરી હતી અને જે મામલે ડીન અને કાર્યકરો વચ્ચે મામલો બિચકાયો હતો અને એમાં ધારપુર સિવિલ હોસ્પિટલના ડીનને ધક્કે પણ ચડાવ્યા હતા। જી જી ચોક્કસથી સમગ્ર વિગત આપી તેવલ તમારો આભાર।